ભાવનગરની જાણકારી આપણે આપી દઈએ કે જ્યાં વરસાદ હવે આફત બની રહ્યો છે, ભારે પવન અને વીજળી સાથે વરસેલા વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા. શહેરમાં ગત રાત્રિથી સતત વરસાદ, ભારે પવન સાથેના વરસાદને કારણે અનેક મહાકાય વૃક્ષો ધરાશાય થઈ ગયા. પરિમલ ચોક, વિરાણી ચોક, ઘોઘા સર્કલ, ઘોઘા જગાત નાકા સહિતના વિસ્તારોમાં વૃક્ષો પડી જતા રસ્તા બંધ થઈ ગયા. કાલે રાત્રે વીજ પ્રવાહ ખંડિત થયું હતું, પરંતુ એક કલાકની અંદર લગભગ બધા વિસ્તારોની વીજળી જો છે એ પૂર્વવત કરી દેવામાં આવેલી હતી. અને કોઈ પણ જગ્યા ઉપર અગર વૃક્ષ પડેલા હોય તો બીએમસીની ફાયરની ટીમ જો છે એ સતત કાર્યરત છે અને એ સાફ સફાઈ કરી શકે છે. ભારે આગાહી છે વરસાદની, જે રીતે વાવાઝોડાની પણ જે પ્રેશરની શક્યતા છે કે ભાવનગરમાં પણ અસર કરી શકે તેમ છે, ત્યારે લોકોને શું અપીલ હોઈ શકે, લોકોએ શું સાવચેતી રાખવી પડે? બધા ફિશરમેન મિત્રો જો છે એમને મારા તરફથી નિવેદન છે કે કોઈ પણ દરિયામાં ખેડવા માટે ના જાય. અને બાકી પણ જનતાને વિનંતી કરું છું કે બિનજરૂરી ઘરની બહાર ના નીકળે, સુરક્ષિત જગ્યાએ રહે. કોઈનું ઘર અગર કાચું હશે યા ફિર કોઈ જર્જરિત વગેરે હશે તો એ તાત્કાલિક ધોરણે લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલન કરી લે અને શિફ્ટ થઈ જાય. એમની બધી કાળજી અમારા તંત્ર તરફથી લેવામાં આવશે. આ તો ભાવનગર જિલ્લા કલેક્ટર, તેમનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસપણે ચિંતાનો વિષય છે, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે, કોઈ પણ પ્રકારની મુશ્કેલીની શક્યતાઓ નથી. લોકોને અપીલ કરી છે કે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં સ્થળાંતરની જરૂર છે ત્યાં તંત્રને મદદ કરે, અને આવનારા કલાકોમાં જો પરિસ્થિતિ કાંઈ બગડશે તો તંત્ર તમામ પ્રકારે તૈયાર છે. હજી